Good morning, students. Welcome to your new lecture of Design of Structure. You all are welcome in this lecture. So, DSS, like Design of Steel Structures, na previous session ni under, we have seen that apne jo do last session ni under ke kai rite apne beam to beam and beam to column connection carried out kariye chhe. Apne any sketchbook na video પણ તમે જોયા હશે અને સ્કેચબુક ડ્રો પણ કરીએ છીએ તો એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આઇસોમેટ્રિક વ્યૂ ઉપરથી કઈ રીતે આપણે વ્યૂ એ અને વ્યૂ બી બનાવીએ છીએ બીમ કનેક્શન બીમ ટુ બીમ કનેક્શન અને બીમ ટુ કોલમ કનેક્શન તો આ બે ટાઈપના કનેક્શન આપણે પ્રીવિયસ સેશનની અંદર ભણ્યા હતા ઓકે તો હવે આજે હું તમને એક એક્ઝામ્પલ બતાવવા જઈ રહ્યો છું કે જે જીટીયુમાં એક વખત પૂછાયો છે અને જીટીયુમાં આવા ટાઈપના એક્ઝામ્પલ આવવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે આની પહેલાં પણ આપણે એક લાસ્ટ જે પ્રીવિયસ સેશન હતું એના કરતાં આગળનું સેશન હતું એની અંદર આપણે એક જીટીયુનું એક્ઝામ્પલ જોયું હતું એવું સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે થોડા એના વર્ડિંગ ચેન્જ હોય છે બાકી બધું પ્રોસિજર જે પ્રમાણે આપણે સ્ટેપ કરીએ છીએ એમ જ કરવાના હોય છે હું તમને દર વખતે કહું છું એમ કે કોઈ પણ એક્ઝામ્પલ ચાલુ કરતાં પહેલાં આપણે એને 3-4 વખત રીડ કરવું જોઈએ એમાંથી ડિટેલ્સ એક્સ્ટ્રેક્ટ કરવી જોઈએ એ ડિટેલ એક્સ્ટ્રેક્ટ કર્યા પછી એનો કઈ જગ્યાએ યુઝ થઈ શકે છે અથવા તમારા ઇક્વેશનની અંદર કઈ વસ્તુ મિસિંગ છે કે કઈ જગ્યાએ ફાઇન્ડ થશે એ વસ્તુ આપણે વિચારવી જોઈએ પ્લસ બીજી એક વસ્તુ ડિઝાઇન સબ્જેક્ટમાં હું કહી દઉં કે જો તમને કોઈ ડિટેલ ના આપી હોય તો તમે એની સ્ટાન્ડર્ડ ડિટેલ એઝ્યુમ કરી શકો છો અથવા એઝ્યુમ કરીને એક્ઝામ્પલ ગણી શકો છો પણ કયા કેસમાં જો તમને એની ડિટેલ ના આપી હોય તો ઓકે ઘણી વખત જે બોલ્ટના ડાયામીટર છે કે કોન્ક્રીટના ગ્રેડ છે એ બધું તમને જનરલ નોટિફિકેશન એઝમ્પશન્સમાં ઉપર આપેલું જ હોય છે પેપરની ઉપર બોલ્ડ અક્ષરમાં લખેલી હોય છે નોટિફિકેશન્સ એની અંદર જ તમને આપેલું હોય છે કે તમારે M16 બોલ્ડ યુઝ કરવાનો કે M18 કરવાનો કે IS456 જે છે તો એ પ્રમાણે કોડનો યુઝ કરવાનો કે 800 યુઝ કરવાનો એ બધું એની અંદર પ્લસ કોડ કયા કયા અલાઉ છે એ પણ તમને જીટીયુના પેપર ઉપર લખી આપેલું હોય છે ઓકે આપણા સબ્જેક્ટની અંદર પ્રોગ્રામેબલ કેલ્સી અલાઉડ નથી તો તમને બધા ખબર જ છે તમે સિમ્પલ સાયન્ટિફિક કેલ્સીનો યુઝ કરીને એક્ઝામ્પલ કેરીડ આઉટ કરી શકો છો ઓકે તો આ બધા એક્ઝામ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન હતા કે એક્ઝામની અંદર તમારે આટલું ધ્યાન રાખવાનું પ્લસ BSSના પેપરમાં જેટલી ફિગર આવે જેટલા ડિઝાઇનના એક્ઝામ્પલ હોય એટલી ફિગર આપણે બનાવવી પડશે કેમ કે ડિઝાઇન તો જ પૂરી ગણાય કે જો આપણે એની ફિગર આપીએ તમે ન્યુમેરિકલ ગણિત મૂકી દો અને તમને ડિઝાઇન ના આવડતી હોય ફિગર ના આવડતી હોય એની તો એનો કોઈ મતલબ છે નહીં એનાથી તમને કોઈ ફાયદો થશે નહીં તમને અડધા માર્ક્સ મળશે સ્ટેપના પણ જે ડિઝાઇનના પૂરા માર્ક મળવા જોઈએ તમને કોઈ દિવસ મળશે નહીં તો આ બધા માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ડિઝાઇનનો જો એક્ઝામ્પલ હોય તો ફિગર મસ્ટ આવશે ઓકે પ્લસ બીજી એક વસ્તુ કે IS કોડના નોટેશન્સ જેટલા IS કોડના ક્લોઝનો આપણે યુઝ કરીએ છીએ એ પેજ નંબર સહિત ઇક્વેશનની બાજુમાં લખવાના જેથી કરીને એક્ઝામિનર અથવા તો ચેક કરવાવાળાને ખબર પડે કે એને આ જગ્યાએથી તમે ડિટેલ લીધી છે તો એનો ઇમ્પેક્ટ એ પડશે કે તમે એકાદ એક્ઝામ્પલમાં કદાચ કંઈ ભૂલી ગયા હશો અથવા તો તમે કંઈ નહીં લખવાનું રહી ગયું હોય તો એના પણ માર્ક તમને મળશે ઓકે તો કોડના નોટેશન્સનો યુઝ કરવાનો એક બેનિફિટ આ છે કે એક્ઝામિનર ઉપર સારો ઇમ્પેક્ટ પડે છે તમારો અને એને એટલીસ્ટ એ ખબર પડે છે કે તમે કોડમાંથી લખ્યું છે ક્યાંયથી કોપી કર્યું બીજી એક વસ્તુ કે તમે જે કોડની પ્રિન્ટ આઉટ લો એના ઉપર કોઈ પણ પ્રકારના માર્ક્સ માર્કિંગ્સ લાઇનિંગ કે અંડરલાઇન કરેલા કે હાઇલાઇટ કરેલા વર્ડ્સ ના હોવા જોઈએ પ્લસ ઝેરોક્સ કરેલા પેપર્સ પણ અંદર ના હોવા જોઈએ ઓકે તો આ બધી વસ્તુ એક્ઝામ રિલેટેડ હતી હવે આપણે એક્ઝામ્પલ બધું જોઈએ આ લેક્ચરના તો આની અંદર આપણને કીધું છે 2 પ્લેટ્સ ઓફ 16x12mm એન્ડ 16x16mm સાઈડ ગુણ્યા 12mm અને સાઈડ ગુણ્યા 16mm પ્લેટ બે પ્લેટ છે ઇઝ કનેક્ટેડ બાય લેફ્ટ જોઈન્ટ બરાબર જો લેફ્ટ જોઈન્ટથી કનેક્ટ કરી છે ટુ રેઝિસ્ટ 80 kN ટેન્શન એના ઉપર જે બે પ્લેટોને લેફ્ટ જોઈન્ટથી કનેક્ટ કરી છે એટલે એકબીજા ઉપર ઓવરલેપ કરી છે અને એના ઉપર જે ટોટલ ટેન્શન ફોર્સ આવે છે એ 80 kN આપેલો છે ડિઝાઇન ધ લેફ્ટ જોઈન્ટ યુઝિંગ 4.6 ગ્રેડ બોલ્ટ ઓફ M16ના આપણે બોલ્ટનો યુઝ કરીને ડિઝાઇન કરવાની છે જો M16ના બોલ્ટનો યુઝ કરીને એટલે કે 16mm ડાયામીટરના બોલ્ટનો યુઝ કરીને કેટલા બોલ્ટ જોશે ફાઇન્ડ કરવાનું છે બરાબર એન્ડ 410 ગ્રેડ પ્લેટ પ્લેટનો જે ગ્રેડ છે એ 410 છે
બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ડિંગ 77.14 કિલોન્યુટન. હવે તમને જો બોલ્ડની બેરિંગ કેપેસિટી ઓલરેડી આપી દીધી છે 77.14 કિલોન્યુટન. ઓકે, આટલી વસ્તુ છે આપણી પાસે. તો હવે એને આપણે સોલ્યુશન પાછું આગળ જઈએ કે આનું સોલ્યુશન કેવી રીતે કરીશું. સૌથી પહેલાં આપણી જોડે ડાયામીટર છે બોલ્ડનો, તો એ લખી દેવાનું ડાયામીટર ઉપરથી ગામા એમબીની વેલ્યુ લઈ શકો છો.
36.25 upon 8.25 એટલે આવશે 29 કિલોમીટર તમારો જે આન્સર છે કેલ્શિયમ આવશે 29 કિલોમીટર બીટીએસપી આ તમારો ફર્સ્ટ આન્સર એટલે કે એ ધેન આફ્ટર સ્ટેપ 2 આપણો આવે છે એ હતું તમારું બેરિંગ કેપેસિટી ઓફ ગોલ્ડ બેરિંગ કેપેસિટી ઓફ ગોલ્ડ સેમાં આવશો પણ તમે આઈએસ એક્ટેડ પે તમે 75 પર છો 10.3.3 પર નહીં હોય તો પરિવર્તન કરતો નથી પણ તમારે એક્ઝામની અંદર કરવાનું રહેશે તો હવે તમે બેઇંગ કેપેસિટી ઓફ ગોલ્ડ તો ઓલરેડી આપેલી છે બરાબર વી જે બીટીબી છે વી બીટીબી 77 પોઈન્ટ તમને 1.14 કિલોમીટર ગીવન છે વી ડીપીબી ઇઝ ઇક્વલ ટુ 77.14 કિલોમીટર ઇઝ ગીવન આ તમારો આન્સર બી થઈ ગયો હવે તમે બંનેને કમ્પેર કરો તો બંનેમાંથી નાનો કયો છે તો કે 29 કિલોમીટર તો આપણે 29 કિલોમીટરને બોલ્ટ વેલ્યુ તરીકે લઈશું સ્ટેપ નંબર 3 તમારો આવે છે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાનો તો બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ બોલ્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડીબી ઇઝ ઇક્વલ ટુ 29 કિલોન્યુટન આ આપણે કેવી રીતે લઈએ છીએ કે સ્મોલર ફ્રોમ એ એન્ડ બી જો આપણે ટેન્શન કેપેસિટી પણ ફાઇન્ડ કરવાની આવે છે પણ ટેન્શન કેપેસિટી આપણે જ્યારે એફિશિયન્સી ફાઇન્ડ કરવાની હોય જોઈન્ટની તો એ જોઈન્ટ કેટલો ટકી શકશે અથવા કેટલો કાર્યક્ષમ છે એ ફાઇન્ડ કરવું હોય તો જ આપણે સ્ટેપ 3ની અંદર ટેન્શન કેપેસિટી ફાઇન્ડ કરીએ છીએ અધરવાઇઝ આપણે આ બંને આન્સર ઉપરથી સીધા બોલ્ટ વેલ્યુ ઉપર જતા રહીએ છીએ ઓકે તો બોલ્ટ વેલ્યુ VDB તમને મળી VDB 29 કિલોમીટર 29 અને 77 બંનેમાંથી જે મિનિમમ હતું એ આપણે બોલ્ટ વેલ્યુ તરીકે લીધું હવે સ્ટેપ નંબર 4 તમારું નંબર ઓફ બોલ્ટ કેટલા થાય છે ફાઇન્ડ કરવાનો છે તો નંબર ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ એ જે છે એ તમારી ટેન્શન કેપેસિટી એટલે ટોટલ લોડ અપોન બોલ્ટ વેલ્યુ ટોટલ લોડ અપોન બોલ્ટ વેલ્યુ તો ટોટલ લોડ તમારી પાસે હતો 80 કિલોન્યુટન જે તમને ગીવન હતો ડિવાઇડ બાય 29 બંને કિલોન્યુટન છે એટલે આપણે એને એકવાર ટ્રાન્સફર કરવાની જરૂર નથી તો આ બંને તમે કરશો એટલે તમને ટોટલ નંબર ઓફ બોલ્ટ મળશે 2.75 નંબર્સ પણ 2.75 બોલ્ટ હોય નહીં એટલે લગભગ 3-9 બોલ્ટ કહી શકાય એટલે કે આપણે 3 બોલ્ટની મદદથી આ કનેક્શન કરી શકીએ છીએ કે જે 60x12mm અને 16x16mm પ્લેટને કનેક્ટ કરવાનું કામ કરે અને 80 કિલોન્યુટન ટેન્શન ફોર્સ જે રેઝિસ્ટ કરે તો 3 નંબર બોલ્ટ મળી ગયા એટલે અહીંયા આપણી ડિઝાઇન આમ જોવા જઈએ તો પૂરી થાય છે ઓકે પણ આ ડિઝાઇન કરવા માટે આપણી પાસે પીચની વેલ્યુ હોવી જોઈએ કે તમે પીચની વેલ્યુ કેટલી રાખશો કેમ કે બોલ્ટ વચ્ચે જ્યારે આપણે 3 બોલ્ટ મૂકીશું તો વચ્ચે આપણને પીચ ખબર હોવી જોઈએ કે આટલું ડિસ્ટન્સ રાખીશું તો એના માટે અહીંયા આપણે મિનિમમ પીચ ગણી લઈશું મિનિમમ પીચ 2.5 ડાયામીટર 60 તો 2.5 × 16 કરીશું આપણે આ તમને આઈએસ 873-74 ઉપર આપી દીધું આઈએસ 873-74 પેજ નંબર 73-74 તો 2.5 × 16 કરો કેલ્શિયમ સ્ટુડન્ટ્સ તો તમને એનો આન્સર મળશે 40 mm ઓકે 40 mm તો આ જે થઈ ગઈ તમારી પીચ તો હવે તમે આખો આ ડિઝાઇનનો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો છે એવું કહી શકાય હવે આપણે આની ફિગર તરફ જઈશું કે ફિગર કેવી રીતે ડ્રો કરીશું તો ફિગરની અંદર બે પ્લેટની એકબીજા પર ઓવરલેપ બતાવવાની છે જો પહેલી પ્લેટ છે એ 12 mm થિકનેસ વાળી છે 16x12 બીજી છે 16x16 તો બીજી જે પ્લેટ છે એને થોડીક વધારે થિકનેસમાં બતાવવાની પહેલી પ્લેટ છે એને થોડીક ઓછી થિકનેસમાં બતાવવાની તો પહેલી પ્લેટ જે છે મારી એ હું અહીંયા બતાવું છું કે આવી હશે અને સેકન્ડ જે પ્લેટ છે હું જાડી દેખાડવાનો ટ્રાય કરીશ એટલે તમને ખ્યાલ આવે તો આ પ્લેટ થઈ ગઈ તમારી
16 into 16 mm, and half plate take it away 16 into 12. Okay, so my plate 1, plate 2. હવે આને કનેક્ટ કરી છે આપણે, બરાબર? એટલે અહીંયા પહેલા બંનેની બાઉન્ડરી બતાવી દીધી છે, ઉપરથી સેક્શન ડ્રો કરવાનો છે. એટલે પહેલા બંને બાઉન્ડરી ડ્રો કરી લીધી, પછી અહીંયા આપણે 3 બોલ્ટ લાઈન આપી દેવાની, કેમ કે 3 બોલ્ટ આપણે કનેક્ટ કરીએ. તો એક્ઝેક્ટલી એ 3 જગ્યાએ અહીંયા આપણે બોલ્ટ મૂકી દેવાના 3 એ 3. ઓકે, આની જે પહેલી બાઉન્ડરી જે છે ત્યાં આગળ આપણે એક લાઈન ડ્રો કરવાની, પીચની વેલ્યુ જે છે તમને મળી શકે 40, અને આ જે તમારું એન્ડ ડિસ્ટન્સ જે છે એ તમે 1.7D ઉપરથી ફાઇન્ડ કરી શકો છો. 1.7D એટલે તમને લગભગ 35 જેવું મળશે. એન્ડ ડિસ્ટન્સ અહીંયા ફાઇન્ડ કરી લેવાનું, એન્ડ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1.7 × 16 + 18 એટલે કે 18. આમ કરવાથી તમને મળશે 35 mm. તો આ જે ડિસ્ટન્સ છે તમારું 35 mm બોલ્ટની અંદર. ફિગર થોડીક નાની છે એટલે મેં આવી રીતે બતાવી છે. તો આવી રીતે તમે ઇઝીલી ડિઝાઇન ડ્રો કરી શકો છો, અને બંને બાજુ તમે 80 કિલોન્યુટનનું ટેન્શન બતાવી શકો છો. 80 કિલોન્યુટન આ બાજુ, 80 કિલોન્યુટન આ બાજુ, એ જ પ્રમાણે અહીંયા ઉપરથી સેક્શનમાં જોઈશું તો 80 કિલોન્યુટન અને આ બાજુ 80 કિલોન્યુટન. તો આ થઈ ગઈ તમારી સિમ્પલ ડિઝાઇન કે તમે કેવી રીતે ફિગર ડ્રો કરવી જરૂરી છે તો તમને એના માર્ક્સ મળશે, બરાબર? આ લાઈન જે છે એ મેં બોલ્ટનું ડિસ્ટન્સ થોડું આગળ પાછું રાખ્યું છે, પણ તમારે બુકની અંદર અથવા એક્ઝામની અંદર આ ડિસ્ટન્સ સેમ બતાવવાનું. આ 40 થશે તમારું, આ 40 થશે, આ 35 થશે, અને આ થશે 35, બરાબર? તો આ રીતે તમારે આખી ડિઝાઇન કેરીડ આઉટ કરીને બતાવવાનું. તો એક વખત ફરીથી તમને આખું એક્ઝામ્પલ રિપીટ કરાવી દઉં છું, તમને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલની અંદર આપણને બે પ્લેટ આપેલી, 60 × 12 mm અને 60 × 16 mm, બંનેને લેગ જોઈન્ટ કનેક્ટ કરી હતી. બંને 80 કિલોન્યુટન રેઝિસ્ટ કરી શકે એવું આપણે ડિઝાઇન કરવાનું હતું લેગ જોઈન્ટનું. અને ડિઝાઇન ધ લેગ જોઈન્ટ યુઝિંગ 4.6 grade બોલ્ટ ઓફ M16. M16ના બોલ્ટ લેવાના હતા 4.6 grade, અને પ્લેટ લેવાની હતી 410 MPa. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ અમને ઓલરેડી ગીવન હતું, એટલે તમારે જો સેકન્ડ સ્ટેપ કરવાની જરૂર ના પડી. તો આ બધું ધ્યાન રાખવાનું કે ડિટેલ કઈ કઈ આપી છે, તો એનાથી તમારા એક્ઝામ્પલ વધારે ઇઝી થઈ જશે. તો શરૂઆતથી ચાલુ કરીએ તો સૌથી પહેલાં તો આ જ વસ્તુ કરવાની, ડાયામીટર ઓફ બોલ્ટ બોલ્ટેડની અંદર 16 mm, ડાયામીટર ઓફ બોલ્ટ 16 + 2 એટલે કે 18 mm. હવે જો સિંગલ શેર છે કે ડબલ શેર છે લખી દેવાનું. તો અહીંયા લેગ જોઈન્ટ છે એટલે સિંગલ શેરમાં હશે, તો લખી દેવાનું 2 plates આર ઇન સિંગલ શેર. શિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ IS 800, પેજ નંબર 75, ક્લોઝ નંબર 10.3.3. એના ઉપરથી આપણે ઇક્વેશન લખ્યું VDSB = VNSB/gamma MB. ડિઝાઇન શેર કેપેસિટી VDSB, નોમિનલ શેર કેપેસિટી VNSB, અને ગામા એમબી ફિક્સ વેલ્યુ છે, એટલે તમને પેજ નંબર 30 ઉપરથી ગામા એમબીની વેલ્યુ મળી શકશે. તો એના પછી VNSB ઇક્વેશન તમને પેજ નંબર 75 ઉપર અગેન આપ્યું હતું. FU/√3 NN×AMB NS×ASB. FU ની વેલ્યુ ગ્રેડ ઓફ બોલ્ટ ઉપરથી મળે, તો 4.6, એમાંથી 4ને પકડી લો તમે તો 4 × 100 એટલે 400 Nm² એફ ની વેલ્યુ, √3 તો ફિક્સ છે. NN ની વેલ્યુ સિંગલ શેર છે તો 1 થશે, NS ની વેલ્યુ 0 થશે. AMB ની વેલ્યુ 0.78 π/4 × d² તો 1.37 mm². ASB ની વેલ્યુ ફાઇન્ડ કરવાની આપણે જરૂર નથી, કેમ કે NS ની વેલ્યુ 0 છે એટલે આખી ટર્મ જે છે 0 બની જશે પ્લસ કરશે. તો એ જ વસ્તુ આપણે બધી વેલ્યુ અહીંયા મૂકીને આન્સર લાયા. જો પહેલો આન્સર તમારો VNSB માં આવશે, એ ઓલવેઝ ન્યૂટનની અંદર આવશે. તો ન્યૂટનને આપણે કન્વર્ટ કરવો પડશે કિલોન્યુટનની અંદર. તો VNSB = 36.25. હવે તમે અહીંયા 7 છે એટલે અહીંયા 6 કરીને 36.26 પણ લખી શકો છો, એમાં કોઈ વાંધો છે નહીં. VDSB = 36.25. આ જે વેલ્યુ છે એ સિમ્પલ આ ઇક્વેશનમાં મૂકી દીધી VNSB ની, 36.25/1.25 એટલે કે VDSB = 29 કિલોમીટર.
ઓકે તો આ થઈ ગયો તમારો આન્સર એ હવે સેકન્ડ સ્ટેપ તમારે કરવાની જરૂર હતી કે તમને ઓલરેડી આપી દીધું છે બેર કેપેસિટી ઓફ બોલ્ટ ઇઝ 77.14 કિલોન્યુટન તો VDPB ઇઝ ઇક્વલ ટુ 77.14 કિલોન્યુટન વિચ ઇઝ ગિવન તો બાજુમાં લખી દેવાનું હવે બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ બંનેમાંથી જે મિનિમમ હોય આપણે ચૂઝ કરીએ છીએ તો મિનિમમ ઓફ એ એન્ડ બી સ્કવેર ફ્રોમ એ એન્ડ બી 29 કિલોન્યુટન તો આપણી જે બોલ્ટ વેલ્યુ જે છે તમને મળી ગઈ 29 તો સ્ટેપ નંબર 4 એના પછી નંબર ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ અપન બોલ્ટ વેલ્યુ ટોટલ લોડ મારી પાસે 80 કિલોન્યુટન છે એના ડિવાઇડ બાય બોલ્ટ વેલ્યુ એટલે કે 2.75 નંબર્સ તો 2.75 બોલ્ટ્સ પોસિબલ નથી એટલે આપણે એને એપ્રોક્સિમેટલી 3 નંબર બોલ્ટ લઈએ છીએ એટલે કે 3 નંબર બોલ્ટ લઈએ છીએ પછી મિનિમમ પીચ અને એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લીધું જો ખરેખર તો તમે સ્ટેપ નંબર 2 ની અંદર મિનિમમ પીચ અને એન્ડ ડિસ્ટન્સ બંને ફાઇન્ડ કરી લેતા હોવ છો એટલે તમારે અલગથી ફાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી પણ આમાં આપણને આપી દીધું હતું એટલે આપણે ફાઇન્ડ કરવાની જરૂર રહેશે પછી એની ડિઝાઇન બનાવી તો જે પ્લેટ મોટી હતી એને નીચે રાખી અને મોટી બતાવી છે જાડાઈમાં ડિફરન્સમાં તમે જોઈ શકો છો અહીંયા અને 16x12 એમની પ્લેટ આપણે નાની બતાવી આની આ બાઉન્ડ્રી એટલે લાસ્ટ બાઉન્ડ્રી કનેક્શનની આ બાઉન્ડ્રી એટલે લાસ્ટ બાઉન્ડ્રી ઉપરની પ્લેટની લાઈન અહીંયા આવશે નીચેની પ્લેટની લાઈન અહીંયા આવશે અને 3 બોલ્ટ ટાઈમની નીચે 3 બોલ્ટ એક્સેસ કરી દીધા બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એને આપણે પીચ કહીએ છીએ મિનિમમ પીચ આપણે ફાઇન્ડ કરી 40 mm એ આપી દીધું અને એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું 35 mm તો બોલ્ટથી આ લાઈન સુધી અંતર આ બોલ્ટથી આ લાઈન સુધી અંતર 35 mm થાય બંને બાજુ 80 kN 80 kN ટેન્સાઇલ ફોર્સ તો ટેન્સાઇલ ફોર્સ આપણે બતાવી દીધું તો આ રીતનો જીપીયુની અંદર એક્ઝામ્પલ આખો પૂછાતો હોય છે તમારે આ જ સ્ટેપની અંદર આવી જ રીતે કેરી આઉટ કરવાનું જો તમને અહીંયા ક્લિયર બેનિફિટ છે કે તમે બેરિંગ કેપેસિટી આપી દીધી છે દર વખતે એવું બનશે નહીં કોઈક વખત આપી હશે કોઈક વખત નહીં આપી હોય તો એના માટે તમારે ફાઇન્ડ કરી લેવાનું ઓકે તો આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે અને વિચ ઇઝ ઓલ્સો આસ ઇન જીપીયુ તો એ દ્રષ્ટિએ પણ આ એક્ઝામ્પલ તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સ્ટુડન્ટ્સ તો વોલ્ટેજની અંદર આવા ટાઈપના એક્ઝામ્પલ અને આવી ટાઈપની થિયરીઓ પૂછાઈ શકે છે થિયરીની અંદર સૌથી પહેલાં તો તમને કહી દઉં કે એક તો બીમ ટુ બીમ કનેક્શન બીમ ટુ કોલમ કનેક્શન એ તમારે કરવાની રહેશે એના પછી એનાથી આગળ જઈને આ ડિઝાઇન ઘણી વખતે ડિઝાઇનના સ્ટેપ્સ પણ એ લોકો પૂછી લેતા હોય છે તો ડિઝાઇનના સ્ટેપ્સની અંદર તમારે બીજું કંઈ નહીં ઇક્વેશન લખી કોડની અંદરથી છોડી દેવાનું અને દરેક ઇક્વેશનના નોટેશન્સ ખાસ લખવાના કે સપોઝ અહીંયા FU હોય તો એને શું કહેવાય પણ એ બધું તમને કોડમાં આપેલું જ છે તો યુ હેવ નો વરી અબાઉટ દેટ બરાબર તો તમે એમાંથી ડાયરેક્ટલી લખી શકો છો કોડમાંથી IS 800 માંથી તો ઘણી વખત એ લોકો એક્ઝામ્પલની બદલે ડિઝાઇનના સ્ટેપ્સ પૂછી લેતા હોય છે કે લેબ જોઈન્ટ ડિઝાઇન કરવું છે તો એના સ્ટેપ્સ કયા તો તમારે આવી રીતે સ્ટેપ્સ વાઇઝ બતાવવાનું કે કઈ રીતે થાય છે ઓકે તો આ હતો તમારો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ફ્રોમ જીટીયુ હોપ સ્ટુડન્ટ્સ કે તમને આ એક્ઝામ્પલમાં ઇઝીલી હવે ફાઈ ગયું હશે અને તમે આને ઇઝીલી કેરી આઉટ કરી શકો ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર અપડેટિંગ ઓફ ડિઝાઇન ઓફ સ્ટેલ સ્ટ્રક્ચર્સ વિડીયો અને આના પછીનો જે આપણો ટોપિક છે એમાં આપણે વેલ્ડેડ કનેક્શન જોઈશું કે વેલ્ડેડ કનેક્શન કેવી રીતે કેરી આઉટ થાય જો વેલ્ડેડ કનેક્શન અને બોલ્ટેડ કનેક્શન એ બંને સેમ વસ્તુ છે કેમ કે કનેક્શન જ થાય છે એમાં પહેલાં બાય મીન્સ ઓફ વેલ્ડ કરીએ છીએ આમાં બાય મીન્સ ઓફ બોલ્ટ કરીએ છીએ ઓકે તો વોલ્ટેડની અંદર મેં જેટલા એક્ઝામ્પલ કરાયા એટલા ગણશો તો પણ તમને જીટીયુમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ઓકે